ચલો બાળકો, આપણે છેલ્લે ચાર નિર્દેશકો જોયા હતા, રાષ્ટ્રીય આવક, વૃદ્ધિદર, માથાદીઠ આવકનો વૃદ્ધિદર અને જીવનની ભૌતિક ગુણવત્તાનો વૃદ્ધિદર અને માનવ વિકાસ આંક. તો પહેલું આપણે જોયું હતું, હવે આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિદર એના વિશે ચર્ચા કરવાની છે. તો માથાદીઠ આવકનો વૃદ્ધિદર, આ નિર્દેશકો મુજબ દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે છે, આર્થિક વિકાસ થયો હોય તેમ કહેવાય. આથી માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક. અહીં માથાદીઠ આવક એટલે શું કહે છે કે સરેરાશ કેટલી માથાદીઠ વ્યક્તિદીઠ આવક છે એ ગણવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવે તેને માથાદીઠ આવક કહે છે. કોને? કે દેશની જે રાષ્ટ્રીય આવક છે એની જેટલી પણ કુલ વસ્તી છે એના વડે ડિવાઈડ કરી અને જે પણ સરેરાશ માથાદીઠ આવક છે તેને માથાદીઠ આવક કહે છે. આમ નિર્દેશકો દેશની વસ્તીને ધ્યાનમાં લે છે અને તે દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિર્દેશકો કરતાં ચઢિયાતો છે. આમાં શું છે કે નિર્દેશક તરીકે કોને ધ્યાનમાં લે છે, તો કે દેશની વસ્તીને ધ્યાનમાં લે છે. એટલે આ છે પરિબળ ઇટી રાષ્ટ્રીય આવક કરતાં આ પરિબળ વધુ ચઢિયાતું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવા હિમાયત કરે છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય તેમ વધવાનો દર ઊંચો હોય તે વિકાસનો દર ઊંચો જાય. જેમ માથાદીઠ આવક છે એ ઊંચી હોય એમ વિકાસનો દર પણ કેવો હોય, તો કે ઊંચો. કઈ રીતના? તો કે આપણી રાષ્ટ્રીય આવક છે એ જેટલી વસ્તી ડિવાઈડ કરી નાખે, જાણે કે આપણા રાષ્ટ્રીય આવક 2 લાખની છે, આપણી રાષ્ટ્રીય આવક 2 લાખની છે, વસ્તી ખાલી આપણે 20,000ની છે, તો કેટલા ભાગમાં આવે? તો એ રીતના જેટલા ભાગમાં આવે એવી રીતના જો રાષ્ટ્રીય આવક 4 લાખની હોય અને વસ્તી આપણી ઓછી હોય તો વેચીના ભાગ વધારે બાદ આવક વધારે ભાગમાં આવે. જેમ માથાદીઠ આવક ઊંચી હોય એમ વિકાસ પણ કેવો હોય, તો કે ઊંચો. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસની સ્થગિતતાની સ્થિતિ ગણવામાં આવે છે. જો વિકાસનો જે દર છે એ વધતો જ ન હોય તો શું કહેવાય, તો કે એ છે આવક વિકાસ થતો ગણતો ન કહેવાય, તે સ્થગિતતા એટલે કે સ્થિતિ, એટલે કે એ ઊંચો પણ નથી કરતો, વિકાસ નીચો પણ નથી. એમ જો કોઈ દેશની સ્થિતિ દેશની માથાની આવક ઘટતી હોય તો વિકાસની પીછેહટની સ્થિતિ દર્શાવે છે. એ કોઈ દેશ એવો હોય કે વિકાસ ન કરતો હોય, વારંવાર એનો વિકાસ છે નીચે ઉતરતો હોય તો એ પીછેહટની સ્થિતિ દર્શાવે છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવનધોરણ સુધારીને માનવ વિકાસને ઊંચે લઈ જવાનો છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ શું હોય, કે માનવનું જે જીવનધોરણ છે ને લાઇફસ્ટાઈલ એને ઊંચી લઈ જવાની, માનવ વ્યક્તિની જે લાઇફસ્ટાઈલ છે એને ઊંચી લઈ જવાનો એનો હેતુ હોય છે. એ માટે માથાદીઠ આવકનો વધારો એક ઉત્તમ નિર્દેશક છે. એ માટે શું હોવું જોઈએ, તો કે માથાદીઠ આવક છે એ બધાની ઊંચી હોવી જોઈએ. ટૂંકમાં બધાની આવક છે એ ઊંચી હોવી જોઈએ તો જ એ થાય. જો વિકાસથી દેશનો લોકોનું જીવનધોરણ સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ થયો કહેવાય નહીં. વિકાસથી જો જીવનધોરણ ન બદલાયું હોય તો એ વિકાસ થયો કહેવાય નહીં. તો કઈ રીતે? આપણો વિકાસ તો થાય છે, પણ આપણે જે છે પહેલાંની જેમ દેશી સ્ટાઇલથી રહેતા હોય, ગરીબ જ લોકો વધારે પડતા હોય, તો એ વિકાસ ન થયો કહેવાય. આપણા ભારતની સ્થિતિ હાલ જાણી લે કે આપણે આમ તો કેટલો વિકાસ કરીએ આપણે એમ થાય, પછી આપણા દેશમાં ગરીબી છે, બેકારી છે, એ બધા શું કહેવાય, તો કે એ બધા જે વિકાસનો કેળો કહેવાય. અમેરિકા છે, રશિયા છે, એ બધા દેશો કહે છે કે વિકસિત કહેવાય, એમાં ગરીબીનું પ્રમાણ જ નથી સચોળું, નથી ગરીબી, નથી કોઈ જાતની બેકારી. તો એ લોકોને શું કહેતો કે એ લોકો વિકસિત દેશ કહેવાય. એની પાસે વિકાસ એટલો ઊંચો છે કે કોઈ વ્યક્તિ ગરીબ જ નથી. હોય 100-500 જણા ગરીબ હોય એવી વાત નથી, પણ નોર્મલી આપણા જેટલા દેશમાં જેટલી ગરીબી ને બેકારી છે એના કરતાં ઓછી છે. તો એ શું થયું કે તે સાચા અર્થમાં વિકાસ કેળો કહેવાય. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાની ભૌતિક કલ્યાણમાં થતો વધારાનો સારો નિર્દેશક છે. એટલે કે પ્રજા જો એ સારી રીતે રહેતી હોય ને, સારી સુખ સુવિધા પ્રાપ્ત કરતી હોય, બધી રીતે સુખ સુવિધાથી રહેતી હોય, તો એ વિકાસ જ કહેવાય જાતનો. પણ જો આપણે સરખી રીતના ન રહેતા હોય, વિકાસ એટલે આપણે પછાત રીતે રહેતા હોય, ગરીબમાં ગરીબી રેખાને જીવતા હોય, તો એ આપણો વિકાસ નહીં તો દેશનો પણ વિકાસ નહીં. એટલે આમાં શું કહે છે માથાદીઠ આવકમાં, જો વ્યક્તિનો વિકાસ હોય, વ્યક્તિની આવક સારી હોય, વ્યક્તિનું જીવનધોરણ ઊંચું હોય અને વ્યક્તિનું માથાદીઠ આવક અને ભૌતિક સુખ શાંતિથી જીવતું હોય, તો એ છે વિકાસ કર્યો
કહેવાય એટલે આને વિકાસનો સાચો માપદંડ કોને ગણવામાં આવે છે તો કે માથા દીઠ આવકને વિકાસનો સાચો માપદંડ ગણવામાં આવે છે સમજાણું પછી આમાં આપણે કોસ્ટ તરીકે જોઈ લઈએ તો કે નોર્વે અમેરિકા અને એ ચાર પાંચ દેશો છે એની ખરીદ શક્તિના માપદંડ આપેલા છે ડોલરમાં ખરીદ માથા દીઠ રાષ્ટ્રીય ખરીદ શક્તિના માપદંડ આપેલા છે અને વૃદ્ધિ દરમાં ટકાવારીમાં આપેલા છે હવે તમે જોઈ શકો છો કે સૌથી વધારે કોને છે તો કે ચીન છે પછી ચીન શું આ નોર્વે 64,992 એની માપદંડ છે અને એનું વૃદ્ધિદર કેટલો થયો કે 1.1% સૌથી ઓછું કોનું છે તો કે પાકિસ્તાન 4,866 અને વૃદ્ધિદર કેટલો થયો 2.6 તો શું કહે છે કે કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માથે આવક સમખરી શક્તિના માપદંડ મુજબ $5,497 છે આપણી કેટલી આવક છે તો કે આપણી 5,497 વૃદ્ધિદર કેટલો તો કે અને પછી કે નોર્વે અમેરિકા ચીન કરતાં ઘણી ઓછી છે આપણી જે માપદંડ છે સ્ત્રી શક્તિનો એ આપણા કરતાં કેટલી ઓછી છે તો કે શ્રીલંકા કરતાં ઓછી છે શ્રીલંકાની ઓછી છે પછી તો કે ચીન આપણા કરતાં વધારે છે અમેરિકા આપણા કરતાં વધારે છે નોર્વે આપણા કરતાં વધારે છે તો નોર્વે કરતાં 11-12 ગણી ઓછી છે નોર્વે ક્યાં છે જો 64,000 ઉપર ને આપણે જે ખાલી 5,000 છીએ તો એના કરતાં એટલી બધી આપણી ખરી શક્તિની માપદંડ માથે આવક છે એ ઓછી છે વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16 નોર્વેનો વિકાસ ભારત કરતાં 11-12 ગણો વધારે છે જો અહીંયા શું ખબર પડે કે એની માથે આવક 64,000 છે ને આપણી ખાલી 5,000 છે તો કોણ વધારે વિકાસ કરતો કહેવાય ઓબ્વિયસલી છે કે ભાઈ નોર્વે છે એ આપણા કરતાં વધારે ઊંચો જ કહેવાય ને એનો જે વિકાસ છે એ આપણા કરતાં 11-12 ગણો વધારે વિકાસ થયો કહેવાય પરંતુ ભારતની માથે આવકનો વૃદ્ધિદર ઊંચો છે તેથી ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય શું કહેવા માંગે છે જે આપણો વૃદ્ધિદર છે 6.7% એ બધા કરતાં આપણો ઊંચો છે એટલે કે આપણે જે વિકાસ કરીએ છીએ એ આ બધા દેશની સરખામણીમાં સૌથી ઝડપી વિકાસ કરીએ છીએ આપણે વિકાસ જે કરીએ છીએ ત્યાં બધા દેશની સરખામણીમાં સૌથી વધુ અને ઝડપી વિકાસ કોણ કરી રહ્યું કે ભારત હવે આ માથાદીઠ આવક જે નિર્દેશક છે પરિબળ એની પણ કંઈક મર્યાદાઓ છે આપણે કેમાં મર્યાદાઓ જોઈ એ રીતે આની પણ કંઈક મર્યાદાઓ છે માત્ર અંદાજો દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે તેથી તેના આંકડા આપણે લગભગ સાચા મળી રહે છે પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી ભારતમાં વસ્તી દર વર્ષે 10 વર્ષે થાય છે એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડા માત્ર અંદાજોથી જ બાંધવામાં આવે છે તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી આમાં અંદાજો લગાવવો પડે છે કઈ રીતે તો કે રાષ્ટ્રીય આવક તો આપણે દર વર્ષે ગણતરી કરીએ છીએ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય રાષ્ટ્રીય આવકમાં આપણે શું આપણે જોઈએ કે દેશની વસ્તી હવે દેશની વસ્તી તો કંઈ દર વર્ષે આપણે ગણાતી નથી આપણે ભારતમાં શું નિયમ છે કે દર વર્ષે ગણતરી થાય તો 10 વર્ષે ત્યાં સુધી જે બીજા વર્ષમાં શું કરવાનું તો એ ખાલી અંદાજો લગાવવાની કે આટલી વસ્તી હશે અંદાજો પરથી આપણે હિસાબ કરી લઈએ પણ એ તો ખોટું જ થયું કહેવાય ને કેમ કે તો સાચો આપણને આંકડો મળે દર વર્ષે જો ગણતરી થતી હોય વસ્તીની અને દર વર્ષે રાષ્ટ્રીય આવકની ગણતરી થતી હોય તો આપણે સાચો માપદંડ મળે પણ આપણી જે વસ્તી ગણતરી છે એ દર વર્ષે થતી નથી અને રાષ્ટ્રીય આવક દર વર્ષે થાય છે તો એ બેનું જે 9 વર્ષનું ગેપ પડી જાય અને સાચો આપણે અંદાજ મળતો નથી રાષ્ટ્રીય માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા તેવી રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી કે મુશ્કેલીના કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી આમાં આપણે જે છે સાચી સ્થિતિ જાણી શકાતી નથી કઈ રીતે તો કે આપણે કયા ભાવે સ્થિતિ ગણવી એની ચાલુ ભાવે ગણવી અમુક લોકોની આવક ઓછી હોય અમુક લોકોની આવક વધારે હોય અમુક લોકોની આવક છે એ બદલતી રહેતી હોય અમુક લોકોની આવક જેવી સ્થિર હોય તો આમાં જે છે આપણે આવક ગણવામાં મુશ્કેલી રહે છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે માથાદીઠ આવક માત્ર સરેરાશ આવક દર્શાવે છે આ સરેરાશ આવકના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય કે દેશોના વિકાસની કક્ષા જાણી શકાય નહીં જો માથાદીઠ આવક વધે તો દેશોમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો તેમ કહેવાય જો વહેંચણી અસમાન થયેલી હોય
તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય, તેથી માથાદીઠ આવક રૂપી નિર્દેશક ખમી ભરેલો ગણાય. હવે શું કહે છે તો કે વહેંચણી છે, આવક આપણી પાસે દેશ પાસે 2 લાખની આવક છે, જો એ 2 લાખ વસ્તીને સરખી રીતના ભાગ પડી દેશમાં વેચાતી હોય તો વાંધો નહીં, 2 લાખમાંથી 1 લાખ તો પૈસાવાળા હોય એ લોકો જ કમાતા હોય, બાકી ગરીબ હોય ખાલી 500 કમાતા હોય, તો એ શું થયું કહેવાય? આવકની વહેંચણી છે એ અસમાન થઈ કહેવાય. સમજાણ શું કહેવા માંગુ છું કે જે દેશની આવક છે એ 2 લાખની થઈ, હવે 2 લાખમાંથી દેશની જાણે દેશને, તમને હું નાનું જ એક્ઝામ્પલ દઉં કે આપણું ઘર છે 10 લોકોનું છે, 10 લોકોમાંથી આપણો જે મેન હોય કોઈ એ વ્યક્તિની આખા ઘરની આવક 2 લાખ રૂપિયા છે, આખા ઘરની આવક 2 લાખ રૂપિયા છે, એમાંથી તમારા પપ્પા 1 લાખ કમાય ને બાકી બધા ખાલી 5-5 કમાતા હોય, તો એ આ બધા અસમાન કમાતા કહેવાય? તો આ જે વિકાસ ન થયો કહેવાય, બધાએ સરખા કમાતા હોય તો વિકાસ થયો કહેવાય. હવે એકાદ વ્યક્તિ છે બહુ ઊંચું ઊંચું પ્રમાણમાં કમાતો હોય અને બાકીના પ્રમાણ છે બહુ નીચા પ્રમાણમાં કમાતા હોય, તો એ જે આવક થઈ એ કેવી કહેવાય? ખામી ભરેલી કહેવાય. એટલે આ જે પરિબળ કહે છે ને કે આ માથાદીઠ આવકનું, એ ખામી ભરેલું કહેવાય, કેમ કે આમાં છે આવકની વહેંચણી કેવી છે તો કે અસમાન. સરખામણીની મુશ્કેલી, દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલી હોય છે તેને પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવી પડે, ત્યારબાદ સરખામણી કરી શકાય કે આ દેશનો આર્થિક વિકાસ દર કેટલો ઊંચો નીચો છે. દુનિયાના દેશો પોતાના હુંડિયામણ દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી, દેશની સાચી સરખામણી થઈ શકતી નથી. હવે સરખામણી કઈ રીતના કરવી? આપણે તો કે રૂપિયામાં પૈસા માપીએ, રૂપિયામાં ગણતરી કરીએ, અમેરિકાવાળા તો કે અમેરિકાવાળા છે ડોલરમાં કરે, ચીનવાળા એની યુવાનમાં કરે, ટૂંકમાં એ બધા સૌની રીતે અલગ અલગ પાસે પૈસા હોય એના પ્રમાણમાં એ કરે. હવે બધા 2-4 દેશો હોય કે જે આપણા જેમ નેપાળ છે પાકિસ્તાન છે રૂપિયામાં ગણતરી કરે, પાકિસ્તાનવાળાની આપણે જેમ રૂપિયામાં ગણતરી કરતા હોય એમ. હવે બધા તો રૂપિયામાં ગણતરી કરતા ડોલર હોય પાઉન્ડ હોય તો બધા દેશનો વિનિમય દર છે એ જુદો જુદો હોય. એક્ઝામ્પલ તમને સૌ સમજાવ કે આપણા 60 રૂપિયા થાય ત્યારે માંડ 1 અમેરિકન ડોલર થાય, 60 તો નહીં લગભગ કંઈક 67-68 એટલે એ તો વધતું હોય, જે રીતનો આપણો વિકાસ થાય એ દરરોજ દરરોજ વધઘટ શેરબજારમાં કેમ વધઘટ થતા હોય એમ એમાં પણ વધઘટ થતું હોય, તો આપણા 67 રૂપિયા થાય કે 68 રૂપિયા થાય ત્યારે માંડ 1 અમેરિકન ડોલર થાય, તો એવી રીતના બધા જ દેશના રૂપિયાની ગણતરી કરવી કેટલી અઘરી પડે. ને પછી એમાંથી માથાદીઠ આવક કાઢવાની, સરખામણી કરવાની, તો આજે જે પદ્ધતિ છે એ બહુ મુશ્કેલીવાળી છે. ભ્રામક નિર્દેશક, માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેવું નથી, માથાદીઠ આવકનું નિર્દેશક જેટલું નિર્દેશક કરે છે તેના કરતાં છુપાવે પણ છે અને વધારે સાચો નિર્દેશક નથી. ભ્રામક એટલે કે આપણે ભ્રામિત કરે છે, તો કે કઈ રીતે? હું તમને સમજાવું હમણાં કે તમારા ઘર છે 10 જણા છે, 10 જણામાંથી 2 લાખની આવક છે, એક વ્યક્તિ 10 લાખ કમાય છે, બાકીના 5-5 કમાય છે અને એક વ્યક્તિ તો સાવ કમાતું જ ન હોય તો એની ગણતરી તો થઈ ગઈ ને, તો એની અને કમાતું જ ન હોય વ્યક્તિને શું કરવાનું? તો એ આપણે તો મનમાં એમ માની લીધું ને કે બાકીના છે 5-5 કમાય છે ને બાકીના 1-6 લાખ રૂપિયા કમાય છે, સમજાણું? પણ હકીકતમાં તો વ્યક્તિ ખાલી કમાવાળા આપણા ઘરમાં કેટલા હોય? 2 કા 3, બાકી બધા તો બેઠા બેઠા ખાતા હોય ને, તો એ શું થયું કહેવાય? તો કે એ ભ્રામક નિર્દેશક કહેવાય. આમાં જે સાચી નાગરિકોની જે આવક છે એ મળતી નથી. જો આપણા જ ઘરમાં છે જાણે કે 5 જણા હોય તો આપણે 2 જણા કમાતા હોય, પપ્પા કમાતા હોય કે ભાઈ કમાતો હોય, તો ગણતરી તો કેમ થાય? તો કે 5-5 જણાની ગણતરી થાય, તો એ ભ્રામિત કરે આપણે. તો આમાં જે સાચો નિર્દેશક છે એ કહી શકાય નહીં. હવે ત્રીજો પોઈન્ટ, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. આપણે પહેલાં જ મેં હમણાં કીધું કે આર્થિક વિકાસ એટલે શું? તો કે આપણી લાઇફસ્ટાઈલ છે એ અસલ સુધારો કરવાનો. એમાં આપણે જે પહેલાં કેવી લાઇફસ્ટાઈલ હતી આપણા દાદીની બધાય, હવે તેમ તમારા મમ્મીની લાઇફસ્ટાઈલ જુઓ અને હવે આપણી લાઇફસ્ટાઈલ જુઓ તો કેટલો ફેર પડે છે, તો એ વિકાસ જ થયો કહેવાય. તેથી કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશ કરતાં કેટલો વધારે કે ઓછો છે તે માપવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક સુધારિત કરવામાં આવે છે. શું કહે છે? હવે આપણે લાઇફસ્ટાઈલ જે છે એનો
માપદંડ કાઢવો હોય તો કઈ રીતે કાઢવો, બીજા દેશ કરતાં આપણા દેશ કરતાં? તો કે તમને ખબર છે અમેરિકા આપણા કરતાં કેટલું આગળ છે. એ લોકોમાં જે ટેકનોલોજી હોય આપણા દેશમાં માંડ 5 વર્ષ 10 વર્ષ તો આપણા દેશમાં એ ટેકનોલોજી આવે, તો આપણે એના કરતાં કેટલા પાછળ ત્યાં કહેવાય? તો એ જીવન ધોરણમાં શું કહેવાય, આપણો વિકાસ છે એના કરતાં ઓછો જ થયો કે નહીં? એનો વિકાસ છે આપણા કરતાં બહુ ઊંચો કહેવાય. હવે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તો કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા એટલે વિવિધ વસ્તુ અને વપરાશના ધોરણ પર આધારિત રાખે છે. એટલે કે વપરાશના ધોરણો એટલે સમય કોઈ પણ એક ગાળા દરમિયાન અથવા તો વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા. હવે શું કે છે જીવન ગુણવત્તા એટલે શું? તો કે એ કયું કેવી વસ્તુ વાપરે છે, એનો વપરાશનું ધોરણ કેવું છે, એક સમયના એટલે ટૂંકમાં એક સમય ગાળા દરમિયાન એ એક વ્યક્તિ દ્વારા કેટલું વપરાય છે. એક્ઝામ્પલ તરીકે વપરાશમાં લેવાયેલો ખોરાક, બળતણ, અન્ય બિન ટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવાયેલી ટકાઉ અર્ધ ટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવાયેલા સમૂહો એટલે કે આપણે કેટલો ખોરાક ખાઈએ છીએ, કેવો ખોરાક ખાઈએ છીએ, શું ખાઈએ છીએ, કેવી વસ્તુઓ આપણે ઘરમાં વસાવીએ છીએ. તમે જો ધનિક લોકોના ઘરની વસ્તુઓ અને આ ગરીબ લોકોના ઘરની વસ્તુમાં કેટલો તફાવત હોય, અને મધ્યમ ઘરના લોકોના વસ્તુમાં કેટલો તફાવત હોય. હવે ઘણા લોકોના ઘરમાં એસી ને ગાડી બધું હોય, ઘણા લોકો ઘરમાં ન હોય, તો એ શું છે કે ભાઈ એની પાસે છે એ ભૌતિક ગુણવત્તા સુખ સુવિધા એની પાસે સારી છે, જ્યારે ગરીબ લોકો પછી ઘરે ન હોય રહેવા. તો આવી રીતના ગણતરી થાય છે બધી વસ્તુની. આ વપરાશ ધોરણ કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. તેથી વપરાશ ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. દેશનું નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો કેમ તેમ કહેવાય. આપણું જીવન ધોરણ છે આપણી લાઈફ, જીવન ધોરણ એટલે લાઈફસ્ટાઈલ છે, ઊંચી જાય એમ શું કહેવાય? તો કે આપણી ભૌતિક સુવિધામાં પણ શું થયું કહેવાય, સુધારો થયો કહેવાય. આપણે પહેલાં જ છે આપણે પહેલાં ખાટલામાં સૂતા, પછી આપણે આજકાલ બેડ આવ્યો, પછી બેડમાં સૂઈએ, એવી રીતના શું થયું હવે વિકાસ જ થયો કહેવાય. પહેલાં નીચે સૂતા એવી રીતના, પહેલાં પંખા નહોતા હવે પંખા, તો કુલર આવ્યું તો એસી આવી, તો આ બધું શું થયું કહેવાય? તો કે આ બધું એક જીવનની ભૌતિક સુવિધામાં વધારો થયો. તો આપણે પણ આપણી રીતે છે સુધારા કર્યા, તો આપણી લાઈફસ્ટાઈલ છે એ પણ ઊંચી થવા માંડી. પહેલાં ગાડામાં માણસો જતા, સાયકલ આવી, બાઇક આવ્યું, ફોર વ્હીલ આવી, તો સુધારો થયો. જેમ સુધારો થયો એમ આપણા લોકોના વપરાશમાં પણ સુધારો થયો, એટલે આપણી ભૌતિક સુવિધામાં પણ શું થયું? તો કે સુધારો. હવે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો કઈ કઈ બાબતનામાં એડ કરવાની હોય? તો કે એક વર્ષના ગાળામાં લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓના સમૂહને માનવ જીવનની ભૌતિકતાનો ગુણવત્તા નક્કી કરે છે. આ વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે નીચેના ઘટકો સામેલ થાય. તો ખોરાક, પછી આરોગ્ય અને તબીબી સેવાઓ, રહેઠાણ, કપડાં, શિક્ષણ, મનોરંજન, પરિવહન, માહિતી પ્રસારણ સેવાઓ, વસ્તી દીઠ, રેલવે, રસ્તા લંબાઈ અને ટેલિફોનની સંખ્યા, ઉર્જા શક્તિ, દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુ દરનું પ્રમાણ, ડ્રેનેજની સુવિધા એટલે શું? તો કે ગટરની સુવિધા. તો આ બધી વસ્તુને ગણવાની આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે એક બહુ ખરાબ એવા એરિયામાં જ્યાં ગરીબ લોકો હોય એવા એરિયામાં જાઓ તો અહીંયા એને ન શિક્ષણ મળતું હોય, ન એને કપડાં મળતા હોય, ન એને લાઇટ મળતી હોય, ન એની પાસે સારી એવી આવક હોય, ન એની પાસે ગટરની સુવિધા હોય, ન એની પાસે કંઈ સારું એવું વાહન હોય, ગાડી કાંઈ ન હોય, ન સારા એવા ફોન મોબાઈલ આ કોઈ વસ્તુ હોય નહીં. તો આ જે એ લોકોની જે વસ્તી એ જેનો એરિયો છે શું કહેવાય? જો કે એ લોકોની ભૌતિક સુવિધામાં કોઈ પણ જાતો સુધારો થયો કહેવાય નહીં. હવે એક્ઝામ્પલ તરીકે આ સારા ઘરના લોકો પાસે જાય પૈસાવાળા પાસે, તેની પાસે ગાડી હોય, ઘર હોય, મકાન હોય, સારા કપડાં હોય, લાઇટ હોય, સરેરાશ સારું આયુષ્ય હોય, ગટરની સુવિધા હોય, મૃત્યુદર ઓછો હોય, શિક્ષણ મળતા હોય, મનોરંજન કરતા હોય, તો એના કરતાં આના કરતાં શું ફેરફાર દેખાણો બે પરિવારમાં? તો કે બે પરિવારની જે વસ્તુઓ છે, બેની વપરાશની વસ્તુઓ છે એ બહુ તફાવતવાળી છે. આ લોકોનું જીવનધોરણ છે બહુ ગરીબ છે, જીવનધોરણ બહુ નીચું છે, જ્યારે આ જે પૈસાવાળા લોકો છે એનું જીવનધોરણ કેવું છે? તો કે ઊંચું. તો કઈ રીતના એ ખબર પડે? તો કે આવી બધી વસ્તુઓનો માપ પ્લેન કરે એટલે ખબર પડી જાય કે એની પાસે જો નથી પૈસા, નથી ગાડી, નથી ઘર પોતા હાટું લેવાટું, એટલે એ બધું આ જે માપદંડો છે. ઉપરની 10 બાબતોમાં સુધારો થઈ રહ્યો છે. જો ધીમે ધીમે આ બધી વસ્તુમાં સુધારો થાય તો એ વિકાસ થયો કહેવાય. દેશની માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહેવાય. સુધારો ન થાય તો કે આ ક્ષેત્રમાં સુધારાની જરૂર છે એ જાણવાની જરૂર છે.
પીવાનું પાણી ન મળતું હોય, એ વિકાસ થયો કહેવાય કે અમુક જગ્યાએ પાણીનું પીવાનું પાણી ચોખ્ખું મળતું હોય તો એ જગ્યાએ વિકાસ થયો કહેવાય. જો આ 10 વસ્તુમાં જો સુધારો થતો હોય ને તો આપણો વિકાસ થાય છે એ કહેવાય. જો આ 10 વસ્તુમાં ક્યાંય વિકાસ ન હોય ને એવો ને એવો રહેતો હોય તો એ વિકાસ થયો ગણાય નહીં. આપણે એ જગ્યાએ જે વિકાસ કરવાની જરૂરિયાત છે એવું કહી શકાય. માનવ જીવનમાં કોઈ પણ નિર્દેશક સાપેક્ષ રીતે રજૂ કરી શકાય છે. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકો સો આંક અપાય છે. જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર વિકાસશીલ દેશો હવે વધારે ધ્યાન આપે છે. હવે આપણા જેવા દેશ છે એ શું કરે છે, પહેલાં આવી બધી સુવિધાઓ જ માણસને પૂરી પાડવા માંડે છે, હવે આમાં જ ખાસ જો ધ્યાન દેવા માંડે એટલે કોઈ વ્યક્તિ પછાત રહે જ નહીં. બધાને બધી વસ્તુ મેળવવાનો, બધી સુવિધા મેળવવાનો હક મળે અને બધાનું જીવનધોરણ છે એવું ઊંચું જાય. હવે આજે આપણે અહીંયા સુધી રાખીએ, આવતીકાલથી આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ જોઈશું, એના વિશે ચર્ચા કરીશું. બાકીનું આજે છે તમારે રિવિઝન કરતું રહેવાનું, એટલે તમને ખ્યાલ આવે શું થાય છે અને શું ભણાવવામાં આવે છે. સારું.